नमस्कार, હું જાસ્મીન અબદક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆતમાં જોઈએ મુખ્ય સમાચાર. તો ગુજરાતમાં ભાજપ 2022 નો રેકોર્ડ તોડશે. કરદાતાઓને ખર્ચો ન ગણવા આઈટીસીની કલમોને જીએસટીમાંથી હટાવાશે. રાજ્યમાં સામે આવતા ઓરીના કેસોને ધ્યાને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ રાજકોટ આવી. તો હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. गुजरात विधानसभा चूंटणी बन्ने तबक्का मतदान पूर्ण थई गया बाद हवे सौनी नजर तारीख 8 मतगणतरी पर छे. आ दरमियान गई काले सांजे विविध एक्जिट पोल आंकड़ा जाहिर थया छे, जेमां भाजपने 133, कोंग्रेस ने 40, आपने 8 अने अन्यने एक बैठक मळवानो अंदाज लगावामां आव्यो छे. गुजरात विधानसभा चूंटणी में ओछू मतदान भाजपने नुकसान करशे एवं राजकीय पंडितोनुं मानवुं हतुं. गुजरात में बने तबक्का में ओछू ज मतदान थयु एटले भाजपना उम्मीदवारों मूंझवण में मुकाया हता कि क्यांक परिणाम विपरीत न आवे, पण एक्जिट पोलना आंकड़ाओं ने भाजपना उम्मीदवारोए हैयत धरपत आपी छे. एटले आश्चर्य पण छे कि गुजरात में ओछू मतदान छता एक्जिट पोलना आंकड़ाओं में भाजपने 125 पण वधारे सीट मळवानुं अनुमान छे. आगामी 17 डिसेम्बर रोज जीएसटी काउंसिल नी बैठक वर्चुअली योजाशे. आ बैठक में जीएसटी कायदा में फेरबदल करवा माटेना विचारों अने प्रस्ताव पण मुकवामां आवशे. जीएसटी कायदा में अनेक गड़बड़ होवाना कारणे पेढ़ीओने घणी नुकसानी अने घणी तकलीफों वेठवी पड़े छे. त्यारे हवे काउंसिल अने नाणा विभागे वात ने गंभीरताथी लई नियमोमां बदलाव करवा माटेनो विचार कर्यो छे. એટલું જ નહીં, હવે જે પ્રોસિક્યુશન્સની કાર્યવાહી જે 5 કરોડ ઉપરની કરચોરીમાં પકડવામાં આવતી હતી તે હવે વધારી 20 કરોડ કરવાની ભલામણ કરી છે. એટલે કે 20 કરોડ સુધી કોઈપણ બેનામી વ્યવહારોને ટાંચમાં નહીં લઈ શકાય. તે માટે નાણામંત્રી નિર્મલા સીતારામન અને અન્ય રાજ્યોના મંત્રીઓ આગામી 17 ડિસેમ્બરના રોજ આ મુદ્દે વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લેશે અને આ મુદ્દાઓ પર મંજૂરી મોહર લાગશે. તો ખરડા રૂપે તેને લોકસભાના પસાર કરવામાં આવશે. આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છો અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે સમગ્ર વિગત? જી, સરકાર અત્યારના દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા અને બેઠી બનાવવા માટે અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ કાર્યો કરી રહી છે. ત્યારે વાત કરવામાં આવે ઉદ્યોગોની, તો ઉદ્યોગો માટે હાલ સૌથી મોટો જે પ્રશ્ન છે તે જીએસટીનો છે. ત્યારે જીએસટી કાઉન્સિલ સામે અનેકવિધ પ્રસ્તાવો આવ્યા છે કે જે અમુક નીતિ નિયમો જે કાયદાઓ છે, જે ટેક્સના જે દર છે તેમાં ઘટાડો કરવામાં આવે, રેશનલાઇઝ કરવામાં આવે. ત્યારે આગામી 17 ડિસેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક વર્ચ્યુઅલી યોજાશે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની સાથે અન્ય રાજ્યના જે મંત્રીઓ છે તે પણ આ બેઠકમાં સહભાગી થશે. અને મુખ્યત્વે જે મુદ્દાઓ જે આ વખતે જીએસટી કાઉન્સિલના તે છે કે જીએસટી એક્ટ અને આઈપીસીની જે કલમો જે ભેગી થતી હતી તે જીએસટી એક્ટમાંથી દૂર કરી દેવામાં આવે, એટલે કે આઈપીસીની કલમ હવે જીએસટી એક્ટમાં તેની અમલવારી થશે નહીં. એટલું જ નહીં, જે પ્રીમિયમ હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે તેની જે જીએસટીનો જે દર છે તે 18% છે, તે દરને હજી ઘટાડો કરવા માટેની પણ ભલામણ જીએસટી કાઉન્સિલને કરવામાં આવેલી છે. ત્રીજી સૌથી મોટી વાત એ છે કે અત્યારના જે જીએસટી કરચોરી જે કરતા હોય તેના ઉપર વિભાગ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવતી હોય અને તે જે આંકડો જે છે તે 5 કરોડ સુધીનો હતો, કે અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે કરચોરી 5 કરોડ સુધીની કરવામાં આવી તો એના ઉપર કાયદાકીય પગલાઓ લેવામાં આવતા હતા, પરંતુ આ રકમને હવે 5 લાખ કરોડ નહીં, પરંતુ 5 કરોડ નહીં પરંતુ તેને 20 કરોડ સુધી લંબાવવામાં આવી છે, જેથી આ 3 મુખ્ય જે સુધારાઓ છે તે અંગેની ચર્ચા વિચારણા જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. અને આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ તમામ જે ભલામણો છે તે જીએસટી કાઉન્સિલ સ્વીકારશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે જીએસટી કાઉન્સિલ દ્વારા આ જે બેઠકમાં જે પ્રસ્તાવ છે જો તેની અમલવારી કરી દેવામાં આવે તો રાજ્ય સરકાર, જે વિવિધ રાજ્યો છે જે જીએસટીની અમલવારી શરૂ છે તે આને અપનાવશે કે એમ, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન હાલ સતાવી રહ્યો છે. જી મારુત, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજ્યમાં સામે આવતા ઓરીના કેસોને ધ્યાને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ રાજકોટ આવી હતી અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. ઓરીના વધતા કેસોને ધ્યાને લઈ તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ટીમ મોકલી દીધી, જે સીધી મનપાની આરોગ્ય શાખા સુધી પહોંચી હતી અને ઓરી પર સર્વે કરવાનું શરૂ કર્યું છે. WHOએ આ ટીમ મિઝલ્સ એટલે કે ઓરીના કેસને લઈને ચિંતિત છે અને રાજકોટમાં તેની સ્થિતિ જાણીને WHOને રિપોર્ટ કરવા માટે તૈયારી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરીના કેસ તેમજ અછબડાના કેસ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગત સપ્તાહે આ કેસની સંખ્યા 1000 કરતાં પણ વધી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું હતું.
गत महीने राजकोटमांथी लेवायेला 120 सेम्पलमांथी 5 केसमां ओरी देखाया। तमाम झूंपड़पट्टीना छूटा छवाया अने मिजल्सनो एक एक डोज बाकी होवानुं खुलता वेक्सिनेशन चकासवा आरोग्य विभागनी टीमो कामे लागी छे। राजकोट शहेरमां ओरीने अनुलक्षीने राजकोट महानगरपालिकानी आरोग्य विभागनी टीम कामे लागी छे। WHOની टीम पण राजकोट आवी पहोंची अने डॉक्टर जयेश वाकाणी साथे तेमने बैठक करी। आपणी साथे डॉक्टर जयेश वाकाणी साहेब जोड़ाया छे। साहेब, WHOની टीम राजकोटमां अने आपनी साथे बैठक, शुं छे ओरीनुं स्टेटस? जी, हाल तो आपणी પાસે ઓરીના એક પણ કેસીસ એક્ટિવ નથી। લાસ્ટ લગભગ 2 મહિનામાં 120 જેટલા સસ્પેક્ટેડ ઓરીના જે સેમ્પલ છે એ લેવાના હતા, એમાંથી આપણને 5 ઓરીના પોઝિટિવ અલગ અલગ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી આપણને મળેલ હતા। એનોએ હાલમાં અમદાવાદ એઝ વેલ એઝ ગાંધીનગર કોર્પોરેશન એરિયામાં અને આજુબાજુના જિલ્લાઓમાં ઓરીના ઘણા કેસીસ ત્યાં આવેલા છે। એનું સંધાને તકેદારીના ભાગરૂપે વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપરાંત આપણે રાજકોટ મહાનગરપાલિકાનો તમામ આરોગ્યનો સ્ટાફ છે એ હાઈ રિસ્ક એરિયા જેટલા છે એ વેલિડેશનની કામગીરી છે એ કરી રહી છે, અને સાથે સાથે આપણી ટીમ ઓરીના કેસીસ છે એની સાથે ઓરીના કેસીસ ન મળે એના માટે જે બાળકોનું વેક્સિનેશન સ્ટેટસ છે, ઓરીનો ડોઝ લેવો જરૂરી છે એના માટે કયા બાળકો બાકી છે અને એને વહેલી તકે ઓરીને એક રસીનો ડોઝ છે એ મળી જાય એ માટે આપણી ટીમ છે એ છેલ્લા એક વીકથી કામગીરી કરી રહી છે, અને આ કામગીરી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। ડિસેમ્બરમાં પણ આપણે એક વેક્સિનેશનનો સ્પેશિયલ ડ્રાઈવ છે એ ઓરી માટે કરવાના છે, જેટલા બાળકો બાકી છે અને એક ડોઝ એટલીસ્ટ અપાઈ જાય એવું અમારું આયોજન છે, જેથી આપણે અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન જેવી સ્થિતિ આપણે રાજકોટમાં જનરેટ ના થાય એટલે તકેદારીના ભાગરૂપે આ વસ્તુ ચાલુ છે। સાથે સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાનું એક રૂટીન જે હાઈ રિસ્ક એરિયા છે એનું વેલિડેશનની કામગીરી છે એ પણ ચાલુ છે, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સટર્નલ મોનિટર દ્વારા આપણા 91 જેટલા હાઈ રિસ્ક એરિયા છે, આ હાઈ રિસ્ક એરિયા એવા કહી શકીશ કે જ્યાં સ્લમ છે, માઇગ્રેશન સાથેનું સ્લમ છે, જ્યાં બાળકો માનતા નથી, આ ઉપરાંત ઘણી ઈંટના ભઠ્ઠા છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, એવા છૂટાછવાયા જે વિસ્તારો છે કે જ્યાં બાળકો છે અને રસીકરણથી વંચિત રહી ગયા છે અથવા કોઈને કોઈ પ્રકારે રસી લઈ શક્યા નથી, એવા બાળકોને વહેલી તકે શોધીને એમને રસીકરણથી સુરક્ષિત કરવાનો છે અમારો એક આગામી પ્રયાસ રહેશે। આ અમને વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સટર્નલ મોનિટર દ્વારા એ સપોર્ટ મળી રહ્યો છે, સાથે સાથે આવા વધારેમાં વધારે હાઈ રિસ્ક એરિયા છે અમે શોધી શકીએ અને મેક્સિમમ બાળકો છે એને વંચિત બાળકોને રસીકરણથી સુરક્ષિત કરી શકીએ એવો અમારો અભિગમ છે। મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીના જણાવ્યા અનુસાર ઓરીના જે કેસ નીકળ્યા છે તે તમામ અલગ અલગ વિસ્તારના છે અને ઓરી વિરોધી રસીનો એક પણ ડોઝ નહીં તેમજ બીજો ડોઝ બાકી હોય તેવા જ કેસ છે, બંને ડોઝ લીધા હોય તેમાં કેસ જોવા મળ્યા નથી, આ કારણે હાલ સર્વે ચાલી રહ્યો છે અને રાજકોટમાં વેક્સિનેશનનું કવરેજ ખાસ કેટલું છે તેના પર પણ ટીમ ભાર દઈ રહી છે। રસીનો પહેલો ડોઝ 100% અને બીજો ડોઝ 94%ને અપાયો છે। ડોક્ટર વાકાણીના જણાવ્યા અનુસાર ઓરીની રસીના બે ડોઝ હોય છે, પ્રથમ ડોઝ અને ત્યારબાદ બૂસ્ટર ડોઝ દેવામાં આવે છે। રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું કવરેજ 100% પહોંચી ગયું છે, જ્યારે આ પૈકી 94% બૂસ્ટર ડોઝ લઈ લીધો છે। આ રસીનો પહેલો ડોઝ 18 માસ સુધીની ઉંમરના અને બૂસ્ટર ડોઝ 6 વર્ષ કે તેથી વધુની ઉંમરમાં આપવામાં આવે છે। ખાસ સાહેબ, WHOની ટીમે તમારી સાથે બેઠક કરી, ક્યાં ક્યાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી? જી, ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા છે એનો જે પાર્ટ છે સર્વેલન્સ પ્રોજેક્ટ યુનિટ SPUM યુનિટ છે, તો એ એમના SMO સિનિયર મેડિકલ સર્વેલન્સ મેડિકલ ઓફિસર દ્વારા અમારે મિટિંગ એમની સાથે થઈ હતી અને ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું હતું, હાલ તો મિઝલ્સ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અન્ય પર્ટુસીસ એટલે કે વૂપિંગ કફ અને ડિફ્થેરિયા વગેરે જેવા રોગો છે એ પણ અત્યારે ઘણી વખત જોવા મળતા હોય છે। PDU મેડિકલ કોલેજમાં પણ ડિફ્થેરિયાના કેસીસ કે પર્ટુસીસના કેસીસ આવતા હોય છે, તો વેક્સિન કે રસીકરણથી જે બાળકોમાં થતા જીવલેણ રોગો છે અટકાવી શકાય એના માટે આપણું રસીકરણનું જે સ્ટેટસ છે એ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, આપણું ઇમ્યુનાઇઝેશન કવરેજ છે એના બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, કયા કયા વિસ્તારમાં થોડું કવરેજ ઓછું છે એના ઉપર ખાસ શું ફોકસ કરી શકાય, શું પગલાં લઈ શકાય એની પણ આ મિટિંગમાં અમે ચર્ચા કરવામાં આવી હતી, અને આગામી અમારી રણનીતિ શું રહેશે એ બાબતે વિશ્વ આરોગ્ય સંસ્થાના SMO દ્વારા અમને માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું। ખાસ સર, WHOએ જે ટીમે ચર્ચા કરી આપની સાથે, ઓરીને અનુલક્ષીને ખાસ તે આવ્યા હતા, મૂળ કારણ શું હતું તેમનું? જી, તો ખાસ કરીને અત્યારે ઓરી છે એની એક સિઝન છે, મોસ્ટલી આપણે અત્યારે શિયાળાના શરૂઆતના દિવસોમાં ઓરીના કેસીસ છે એ નોંધાતા હોય છે, પરંતુ ખાસ કરીને વાત કરું કે બોમ્બે અને અમદાવાદ ત્યાં અર્બન વિસ્તારમાં જ્યાં રસીકરણ ઓછું છે
ત્યાં ઓરીના કેસીસ નોંધાયેલા છે. તો તેના તકેદારીના ભાગરૂપે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ સતર્ક છે, એઝ વેલ એઝ આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા પણ સતર્ક છે કે આવી સ્થિતિ આપણે નિર્માણ ન પામે એના માટે તકેદારીના ભાગરૂપે અત્યારથી જ આપણે કામગીરી કરીએ કે જેથી આપણે આવો આઉટબ્રેક અટકાવી શકીએ. ગાંધીનગરમાં પણ કેસ દેખાતા રાજકોટ તરફ આ રોગ પહોંચ્યો છે કે નહીં, તેમજ કોઈ શક્યતા છે કે નહીં તે ચકાસવું જરૂરી બન્યું છે. જો કેસ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરીને રસીકરણ સહિતની કાર્યવાહી કેટલી ઝડપથી કરવી, આ બધી જ બાબતોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ટીમ દ્વારા ખાસ ચર્ચાઓ આરોગ્ય વિભાગ સાથે કરવામાં આવી છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં નવેમ્બર માસ એટલે કે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કેસ વધવાના શરૂ થયા હતા ત્યારે શહેરમાં છૂટા છવાયા વિસ્તારોમાંથી 120 સેમ્પલ લેવાયા હતા. આ 120 સેમ્પલમાંથી 5માં ઓરી હોવાનું જણાયું હતું. હાલ તો રાજકોટ શહેરમાં ઓરીનો એક પણ એક્ટિવ કેસ નથી, ત્યારે આરોગ્ય વિભાગ ઓરીના રોગ બાબતે સતર્ક બન્યું છે અને સર્વેની કામગીરી પણ પૂરજોશમાં કર્મીઓ કરી રહ્યા છે. હા સાહેબ, અત્યારે જે સિઝન ચાલી રહી છે, તાવ શરદી ઉધરસ હોય કે ટાઇફોઇડ, તેની શું પરિસ્થિતિ છે રાજકોટમાં? આપણે ગયા અઠવાડિયાની જે પ્રેસ નોટ છે આપણે રિલીઝ કરી છે, એમાં લગભગ 1212 જેટલા શરદી ઉધરસના કેસીસ નોંધાયેલા છે, 40-45 જેટલા તાવના કેસીસ નોંધાયેલા છે, ઝાડા ઉલટીના 60 જેટલા કેસ નોંધાયેલા છે, ડેન્ગ્યુના 11 કેસ, મેલેરિયાના ચિકનગુનિયાના 1-1 કેસ છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત હાલ સિઝનલ ટ્રેન્ડ જોવા જઈએ તો ડેન્ગ્યુમાં આપણને ઘણી રાહત જતી જણાય છે અને ચિકનગુનિયાના કેસીસ અને મેલેરિયાના કેસીસમાં પણ અત્યારે આપણે ડિક્લાઇનિંગ ટ્રેન્ડ તરફ આપણે આગળ વધી રહ્યા છે, જે આપણા માટે સારી વાત છે. તો હું સૌને એક પણ વિનંતી કરીશ કે તમને કોઈ પણ શરદી ઉધરસ તાવ કે કોઈ પણના લક્ષણ જણાય તો આપણા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. વહેલું નિદાન અને વહેલી સારવાર એ કોઈ પણ રોગ છે એને અટકાવવાનું પહેલું પગથિયું છે. તો દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે ખાસ કરીને શરદી ઉધરસને પણ ઇગ્નોર ના કરો, વહેલી તકે દવા લો અને ચેપ છે એને કોમ્યુનિટીમાં ફેલાતો અટકાવી શકાય છે. ખાસ ઝૂંપડપટ્ટીના બાળકોમાં ઓરીના લક્ષણો દેખાણા હતા, એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કઈ રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં? ખાસ કરીને અત્યારે અમારી ટીમ છે એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે બાળકો રસીકરણથી વંચિત છે અથવા એણે એક મિઝલ્સ ઓરી અને રૂબેલાનો એક ડોઝ લીધેલો નથી એવા બાળકો પર અમારે અત્યારે ફોકસ છે. એવા બાળકોને શોધીને એને મિઝલ્સની જે મિઝલ્સ રૂબેલાની જે વેક્સિન છે એનો પહેલો ડોઝ અત્યારે વહેલી તકે આપી દેવાની એ કામગીરી છે અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું કે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે થઈને તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે તમામ લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે તમારા બાળકોને યોગ્ય રસીના ડોઝ સમયસર જરૂરથી આપજો. ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહથી શિયાળો જમાવટ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું. કચ્છના નલિયાનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. રાજકોટનું મિનિમમ તાપમાન આજે 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં હવે સતત ઠંડીનું જોરમાં વધારો રહેશે. ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે જનજીવન રીતસર ઠૂઠવાઈ રહ્યું છે. આ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા ઉમેશ ચાવડા. જી ઉમેશ, શું છે સમગ્ર વિગત? રાજ્યમાં શિયાળાએ જોર પકડી રહ્યું છે. ચૂંટણીનો ગરમાવો પૂર્ણ થતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રવેશ રહી છે. જો વાત કરવામાં આવે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહે જ શિયાળાએ જમાવટ કરી રહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે. જો વાત કરવામાં કચ્છ નલિયાની તો કચ્છ નલિયામાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ નોંધાયું છે, ત્યાં રાજકોટમાં 13.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આમ દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે. ઠંડાગર પવનના સુસવાડાના કારણે જગજીવન રીતસર ઠૂઠવાઈ રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે. જી ઉમેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા મૌડી કણકોટ રોડ પર તારીખ 22-26 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22-26 ડિસેમ્બર સુધી લોકો દરરોજ સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક તથા સત્સંગ કથા શ્રવણનો લાભ લઈ શકશે. તમામ લોકોને સહપરિવાર ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા ઐતિહાસિક અમૃત મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુલ ટેબર રોડ ઉપર આવેલું છે રાજકોટમાં અને એને 75 વર્ષ એ પૂર્ણ થાય છે, તો એ નિમિત્તે એમનો અમૃત મહોત્સવ છે એ 22-26 ડિસેમ્બર એ દરમિયાન યોજાશે. યોજવાનું સ્થળ છે એ ગુરુકુલમાં તો બધાનો સમાવેશ ન થઈ શકે, એટલે મવડી ચોકડીથી આગળ મવડી કણકોટ રોડ એની ઉપર 450 વીઘા જમીન
એની અંદર ઘરે ડેવલપ થઈ રહ્યું છે. સંતો, વિદ્યાર્થીઓ, હરિભક્તો, મહિલાઓ એ રાત્રિ દિવસ એની તૈયારી કરી રહ્યા છે. અને એ પહેલા પ્રદર્શન છે એક, કે જેમાં બાળકોને જોવાની મજા આવે, યુવાનોને પણ એથી આનંદ આવે, વૃદ્ધોને પણ એમાં પ્રેરણા મળે. એવી રીતનો બાળકો, યુવાનો, મહિલાઓ કે પુરુષો એ બધાને કંઈક ને કંઈક પ્રેરણા મળે એવી રીતનો અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શન છે. અને એ પ્રદર્શનનું ઉદઘાટન છે એ 10 તારીખે રાખેલું છે, કે જેથી ગંજાજા દિવસ સુધીમાં લોકો તેનો લાભ લઈ શકે. સવારના 10 વાગ્યાથી માંડીને રાત્રિના 8 વાગ્યા સુધી એમાં લોકો પ્રવેશ મેળવી શકતા હોય છે. અને રાત્રે 8 વાગ્યા પછીથી એ પ્રવેશ બંધ કરી તો એ 10 વાગે કમ્પ્લીટ થઈ જાય, એટલે 2-2.5 કલાક જેટલો એ જોવામાં ટાઈમ પણ લાગે છે. અને બાકીના દિવસ 22-26 એ દરમિયાન હજી મોટા મોટામાં બીજા કોણ આવે, બહુ આ ચૂંટણી લીધે થોડું ફાઇનલ થયું બધું, પણ એક રાષ્ટ્રપતિ રામ કોવિંદ એ પણ આવનારા છે. અત્યારના રાષ્ટ્રપતિ છે એ મહિલા મંચની અંદર વર્ચ્યુઅલી આશીર્વાદ કે પ્રેરણા આપશે. અને કોરોનાની રસી શોધનારા હૈદરાબાદના ભારત બાયોટેક જે છે એના છે વૈજ્ઞાનિક માલિક કૃષ્ણ એલા કરીને એ પણ આવવાના છે ડોક્ટરના મંચમાં. શિયાળાના પ્રારંભે જ શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ શહેરમાં જોવા મળી રહ્યા છે. બાળકોમાં ખાસ કરીને વાયરલ ફીવરની અસર જોવા મળી રહી છે. શરદી, ઉધરસ અને વાયરલ ફીવર સામે બાળકોના પ્રિકોશનના ભાગરૂપે શું કરવું? શાળાએ જતા બાળકોની વાલીઓએ કેવી તકેદારી રાખવી? વાયરલ ફીવરની અસર જાણતા તરત જ શું કરવું? આ પરનો સંપૂર્ણ વિગતવાર માહિતી રાજકોટના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જય દિરવાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડી છે. સૌથી પહેલાં તો નમસ્કાર અબતકના દર્શક મિત્રોને. આપણે વાત કરીએ એમ ખૂબ જ અત્યારે તો શરદી, ઉધરસના વાયરા છે. અને જનરલી આ સિઝન જ્યારે ડબલ ઋતુ જેવું હોય છે, કે જ્યારે હજી શિયાળો પગપેસારો કરતો હોય છે, એટલે રાતના ટાઈમે અને વહેલી સવારના ટાઈમે જ્યારે ઠંડીનું વાતાવરણ હોય અને દિવસે ગરમી હોય, એટલે એક જાતનો મિશ્ર ઋતુનો પ્રભાવ હોય છે, ત્યારે જનરલી ઇવન મોટામાં પણ હોય છે પણ બાળકોમાં ખૂબ જ શરદી, ઉધરસ આપણે દર વર્ષે જોતા હોઈએ છીએ. આ વર્ષે પણ ખૂબ જ શરદી, ઉધરસના કેસીસ છે બાળકોમાં. ઇવન તાવને એવા પણ ફ્લૂને વાયરલ ઇલનેસીસ પણ બહુ છે. એટલે જનરલી આપણે જે બાળકોમાં ધ્યાન રાખવાનું હોય છે, એક તો ખાસ કે વાતાવરણથી બાળકને થોડુંક બચાવવું પડે. સવારના વહેલી સવારના સ્કૂલે જતા બાળકો હોય તો આપણે વ્યવસ્થિત એમને પ્રોટેક્શન વોલન ક્લોથ્સમાં અને ટોપીના પહેરાવીને જઈએ, જેથી કરીને ઠંડી ન લાગે બાળકને. અને ઇવન સ્કૂલમાં પણ અત્યારે શું હોય છે કે એકને હોય બાળકને, એટલે વાયરલ ઇલનેસીસ બધાને એકબીજા પછી થયા રાખે, આખી સાયકલ એક ટ્રેન ચાલુ થઈ જાય કે એકને થાય, બીજાને થાય, ત્રીજાને થાય. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમર જે સ્કૂલોમાં જાય છે, આ વખતે અમે બહુ જોઈએ છીએ, કારણ કે 2 વર્ષની કોવિડ બ્રેક પછી હવે સ્કૂલો ચાલુ થઈ છે, એટલે એવા ઘણા બધા બાળકો છે કે જે પહેલી વખત સ્કૂલે જઈ રહ્યા છે. એટલે પહેલી વખત જે સ્કૂલે જતા હોય એમાં અમે આમે જોતા હોય છે કે પહેલાં 6 મહિના થોડુંક તકલીફવાળા હોય, કારણ કે બાળક પહેલી વખત એટલા બધા બીજા બાળકો સામે એક્સપોઝ થાય છે. હવે એક ક્લાસમાં લગભગ 15-20 બાળકો હોય તો એમાંથી કોઈકને ને કોઈકને શરદી, ઉધરસ હોય જ. હવે એમની સાથે તમે સતત 3-4 કલાક અને દિવસના 5 દિવસ રહેતા હોય, એટલે ઇન્ફેક્શન એકબીજામાંથી ફેલાવાના છે. અને એકને થાય, બીજાને થાય, ત્રીજાને થાય, વળી એક માટે ત્યાં વળી બીજાને કોઈકને થાય. એટલે આવું સર જનરલી 5-6 મહિના ફર્સ્ટ સેશન આપણે સ્કૂલનું ગણીએ ને કે એમાં પ્રોબ્લેમ મોટાભાગના બાળકોને શરદી, ઉધરસના થતા હોય છે. પછી ધીમે ધીમે શરીર ટેવા જતું હોય છે, એટલે બહુ વાંધો નથી આવતો. પણ ઇવન જે ફર્સ્ટ ટાઈમર ન હોય એ લોકોને પણ અત્યારે ઘણું છે. એટલે ખાસ એ કહેવાનું વાલીઓને કે જો થોડું પણ શરદી, ઉધરસ કે તાવની અસર દેખાય તો કદાચ એકાદ દિવસ કે 2 દિવસ જરૂર પૂરતા આપણે સ્કૂલમાંથી બ્રેક લઈ શકાય, જેથી કરીને બાળકને પણ આરામ મળી શકે અને સાથે સાથે બીજાઓમાં પણ ચેપ ફેલાતો અટકાવી શકાય. અને જે કંઈ પણ જરૂરી દવાઓ તાત્કાલિક આપણે ડૉક્ટર પાસેથી એની વિઝિટ કરી, મુલાકાત કરી, કન્સલ્ટિંગ કરી અને દવાઓ જરૂરી હોય એ આપી શકાય. વાયરસમાં મોસ્ટલી મોટાભાગે આપણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ આપતા હોય છીએ, પણ ક્યારેક બહુ વધારે તાવ કે વધારે તકલીફ હોય ત્યારે આપણે એન્ટીવાયરલ દવાઓ પણ આપવી પડતી હોય છે. અને ખાસ ખોરાકનું થોડુંક આપણે પરહેજી રાખવી પડે કે ઠંડી વસ્તુઓ પણ, ઠંડુ કે બરફવાળું કે ફ્રીઝવાળું કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ્સ, પીપર, આ બધી બધી વસ્તુઓ આર્ટિફિશિયલ કલરવાળી કે આર્ટિફિશિયલ ફ્લેવરવાળી વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ કરવાની હોય. અને વાતાવરણ જેમ એકદમ પ્રદૂષણ છે, ધૂળ છે, માટી છે, ધુમાડો છે, આ બધાથી આપણે બાળકોને થોડું પ્રોટેક્શન આપવાનું. રાજકોટમાં એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિરાણી સ્કૂલ ખાતે રેડ રિબીનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 થી 12 ના 1500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.
एक डिसेम्बर एड्स दिवस भागरूपे एड्स प्रिवेंशन क्लब द्वारा छेल्ला 36 वर्ष विविध कार्यक्रम योजवामां आवी रह्यो छे। आ वखते इलेक्शन कारण 31 मार्च सुधी जनजागृति कार्यक्रम योजाशे। पहली डिसेम्बर विश्व एड्स दिवस आ वक्त इलेक्शन होवाथी कार्यक्रम थोड़ा मोड़ा थया छे, पण आजथी एनो शुभारंभ थयो छे अने सब 31 मार्च 2023 सुधी लगभग 200 कार्यक्रमों एड्स प्रिवेंशन क्लब कर रही है। वैश्विक स्तरे 1986 थी जयरे भारत में एड्स की शुरुआत थी त्यारथी आज दिवस सुधी सतत अने सक्रिय राउंड द क्लॉक हेल्पलाइन थी मांडी काउंसिलिंग थी मांडी ट्रीटमेंट गाइडन्स थी मांडी तमाम क्षेत्र केर एंड सपोर्ट कार्यक्रम आयोजन में इंडियन मेडिकल एसोसिएशन सथवारे अने कॉर्पोरेशन हेल्थ डिपार्टमेंट जिला पंचायत हेल्थ डिपार्टमेंट आ बधाना एक सहियारा प्रयास थी गुजरात एड कंट्रोल सोसायटी पण अवारनवार सहयोग आपी रही है। तो एक अनेरा एक सहयोग प्रयास थी आ अवेरनेस कार्यक्रम योजवामां आवे छे। आजथी शुरू थयो छे, काल सवारे केकेवी चौक खाते विशाल डस्टबीन बनावामां आवशे, त्यारबाद परम दिवसे एटले के समग्र जिल्लानी जे स्कूल छे शहर जिल्लानी लगभग 1500 स्कूल में पौणा 2 लाख विद्यार्थीओ पोतानी शाळा में सवारे 9 वागे डस्टबीन बनावशे, त्यारबाद पंचिल स्कूल खाते स्केन्डल लाइट डस्टबीन छे। तो जे समग्र आयोजन छे समग्र 3 मास दरमियान सेमिनारो अने विविध कार्यक्रमों आयोजन करवामां आवशे अने जे राजकोटनी अंदर जनजागृतिनो माहौल छे कारण के सौना सहियारा प्रयासथी समग्र गुजरात में राजकोट एकमात्र एवं छे के जेने एड्स नी अंगे खूब धायरा परिणामों मेळव्या छे। आपणे सौ साथे मळी अने आवनारा जे 7 वर्षो छे એટલે લગભગ 2500 દિવસો છે તેમાં આપણે એડ્સને કંટ્રોલ કરવાનો છે। સમય ઘણો ઓછો છે એટલે ખાસ કરીને યુવાનો અને એડોલેસન જે તરુણો કિશોરો છે એ આમાં જાગૃત થાય સૌથી અગત્યની બાબત છે। આ વખતે જે ઇક્વિલાઇઝની વાત કરી છે સમાનતાની, તો આવા એચઆઈવી એડ્સના દર્દીઓ પ્રત્યે જે કલંકની ભાવના છે ભેદભાવની ભાવના છે એને આપણે ખત્મ કરી અને બધાને જ જેમ ગરીબ હોય કે શ્રીમંત હોય બધાને એક સરખો ન્યાય આપી અને એના ટ્રીટમેન્ટમાં ટેસ્ટિંગમાં કેર એન્ડ સપોર્ટમાં બધી જ જગ્યાએ એને આપણે સાંકળી અને એક સમાનતાના ભાવ સાથે આપણે કરીએ અને કોરોનાના કપરા કાળ પછી પહેલી વખત શિયાળાની રજાઓ પૂર્ણ થાય તે પહેલા ભારત હવે ફરી વિદેશીઓ માટે ઈ વિઝા શરૂ કરવા તૈયાર છે। ત્યારે હવે વિદેશીઓ ફરી તહેવારોની ભૂમિ ભારત પર પ્રવાસ કરી શકશે, જેનો લાભ વિદેશી પ્રવાસીઓને મળશે તેમજ ભારતના પ્રવાસન વિભાગ અને હોટલ રેસ્ટોરન્ટ તેમજ સ્થાનિક વ્યવસાયીઓને આર્થિક રીતે મળશે। આ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા તુષાલી। જી, કોરોનાના કપરા કાળમાં વિશ્વભરમાં પ્રવાસન ઉદ્યોગ સાવ ઠપ થયો હતો, ત્યારે ફરીથી હવે વિદેશી પ્રવાસીઓ છે એ ભારતની મુલાકાત કરી રહ્યા છે। એમાં ખાસ કરીને જો વિઝાની વાત કરવામાં આવે તો યુકે કેનેડા જેવા અનેક દેશો છે જેની ઈ વિઝા છે એ ઓનલાઈન સ્વીકારવામાં આવતા નહોતા, તે માટે હવે ખુશ ખબર છે કે ફરીથી ભારત દ્વારા વેબસાઇટ શરૂ કરવામાં આવી રહી છે કે જેમાં યુકે કેનેડા સહિતના અનેક દેશો છે જેની ઈ વિઝા ઓનલાઈન એપ્લિકેશન સ્વીકારવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જ તે તારીખ જાહેર કરવામાં આવશે અને તેમના દ્વારા ઈ વિઝા જે છે એ ઓનલાઈન સ્વીકારવામાં આવશે। 2019માં મળતી માહિતી મુજબ 1.7 કરોડ વિદેશી નાગરિકોએ ભારતનો પ્રવાસ કર્યો હતો, કે જેમાં 1.1 નાગરિકો એનઆરઆઈ હતા કે જે ભારતના પોતાના સંબંધીઓ કે મિત્રોને મળવા માટે આવ્યા હતા। એમાં પણ જો 2018ની વાત કરવામાં આવે તો મુખ્ય 5 દેશો છે જેમાં યુકે યુએસ કેનેડા બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, તેઓએ ભારતની મુલાકાત કરી હતી। ત્યારે ફરીથી હવે પ્રવાસન ઉદ્યોગ છે એ ફરીથી ચાલતો થાય એમાં પણ ખાસ કરીને ભારતના પ્રવાસન ઉદ્યોગમાં જેમાં રેસ્ટોરન્ટ કહી શકાય હોટલ કહી શકાય આ સાથે ત્યાંના સ્થાનિક વેપારીઓ છે તેને પણ અર્થતંત્રની દ્રષ્ટિએ લાભ મળે, દેશનું અર્થતંત્ર આગળ વધતું રહે તેમજ વિદેશી વેપારીઓ ભારતની ભૂમિ કે જે તહેવારોની ભૂમિ કહેવાય છે તેમાં તહેવારો ઉજવી શકે અને પ્રવાસ માણી શકે એ માટે ફરીથી ઈ વિઝાની વેબસાઇટ શરૂ થવા જઈ રહી છે। એમાં પણ ખાસ કરીને ભારતની જે ટ્રાવેલ્સ એજન્સી છે એના એજન્ટોએ ફરી શરૂઆત કરી છે અને કે જેમાં અલગ અલગ દેશોના લોકો છે જેને ઈ વિઝા આપવામાં આવી રહ્યા છે અને કેનેડા અને યુકેના જે પ્રવાસીઓ છે જેને ઈ વિઝા નહોતા મળતા એના માટે પણ હવે ટૂંક સમયમાં વેબસાઇટ શરૂ થવા જઈ રહી છે કે એ લોકોને ઈ વિઝા મળતા છે। આ માટે 2500 જેટલા ટ્રાવેલ્સ એજન્ટો છે કે જેમણે દરખાસ્ત મૂકી છે કે હવે શિયાળાનો અંત આવે એ પહેલાં તે ઈ વિઝાની શરૂઆત કરવામાં આવે જેથી પ્રવાસ છે તેનો લાભ લઈ શકે। આ સાથે ફક્ત વિદેશી પ્રવાસીઓ જ નહીં પરંતુ ભારતના અર્થતંત્રને પણ એનો બહોળો પ્રમાણમાં ફાયદો મળે, સ્થાનિકોને તેનો ફાયદો મળે અને ફરીથી અર્થતંત્ર છે એ ગતિમાન થતું થાય જેથી લોકોને પણ એનો ફાયદો મળે। આ માટે ફરીથી હવે ખુશખબર આવી રહ્યા છે કે ઈ વિઝાની સાઇટ શરૂ થઈ ગઈ છે અને જેથી લોકો તેમાં ઓનલાઈન જ તે ઈ વિઝા બુક કરાવી શકશે। જી જીતુશાલી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુરતમાં આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા 2 ડાયમંડ પેટી બિલ્ડર ફાઇનાન્સર અને
બ્રોકર ને ત્યાં દરોડા પાડ્યા હતા। સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ છે। ચોથા દિવસે વધુ રૂપિયા 200 કરોડ ના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। અત્યાર સુધીમાં 15 કરોડ ની રોકડ ને જ્વેલરી જપ્ત કરી લેવામાં આવી છે। 24 જગ્યાએ તપાસ પૂરી થઈ હતી અને ડાયમંડ કંપનીના માલિકો અને ધંધાકીય સ્થળ મળી કુલ 6 જગ્યાએ તપાસ હજુ ચાલી રહી છે। બિલ્ડરોને ત્યાંથી જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ આઈટી કચેરીએ લવાયા છે અને તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। ધાંગધ્રા હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજકમલ ચોકથી મયુરબાગ સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન રેલી યોજી હતી। મયુરબાગ ખાતે સર્વ હોમગાર્ડ યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજે 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ દિવસ। સૌપ્રથમ હોમગાર્ડની સ્થાપના 1947 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં 1960માં હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી। આજે 6 ડિસેમ્બરના રોજ ધાંગધ્રા હોમગાર્ડ યુનિટ દ્વારા જે ધાંગધ્રામાં જૂનામાં જે મયુરબાગ છે ત્યાં આજના દિવસની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા સાફ સફાઈ તેમજ શ્રમ યજ્ઞ કરેલ છે અને ધાંગધ્રા હોમગાર્ડ યુનિટના કચેરી દ્વારા ધાંગધ્રાના દરેક યુવાનોએ એક પ્રતિજ્ઞા પણ કરે છે કે જ્યારે જ્યારે પણ આપણે 6 ડિસેમ્બર હોમગાર્ડ દિવસ ઉજવીએ ત્યારે એક વૃક્ષ વાવીશું। અમરેલી જિલ્લામાં આવેલા લાઠી શહેરમાં રામકથા અનુસંધાને કથાના મુખ્ય યજમાન શિવમ જ્વેલર્સના ઉદ્યોગપતિ દુલા શંકર અને ઘનશ્યામ શંકરના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઠીના શિવમ જ્વેલર્સના ઉદ્યોગપતિ અને રામકથાના મુખ્ય યજમાન દ્વારા કવિ કલાપીની રંગદર્શી ભૂમિ પર પ્રથમવાર રામકથાના માધ્યમથી પવિત્ર વિચારો ઘર ઘર સુધી પહોંચે અને તેમાં સર્વજ્ઞાતી સહભાગી બને તેવી ઉમદા વિચારસરણીથી લાઠીમાં પ્રથમ વખત ભવ્યાતિભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રામકથાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દામનગરમાં શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલમાં 65મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્થાપના દિવસની ઉજવણીના પૂર્વ શિક્ષક વર્તમાન શિક્ષક સહિત સમગ્ર સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી દ્વારા શાળામાં કાયમી સ્મૃતિ માટે હોલ ક્લોકની ભેટ અર્પણ કરવામાં આવી હતી। શાળા સ્થાપના દિન ઉજવણીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સુંદર સંકલનથી શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટુડા વિસ્તારમાં આસ્થા વિલેજ ગેટની સામે હાઈવે ઉપર આવેલી રેલિંગ ઢળી પડી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલવાનું નામ નથી લેતું। આ રેલિંગ રોડ પર જોખમી રીતે લટકી રહી છે, જે ટુ વ્હીલ અને ફોર વ્હીલ ચાલકો માટે ખૂબ જ મોટા ખતરારૂપ બની શકે તેમ છે। તંત્ર દ્વારા જો જલ્દીથી આ રેલિંગને અહીંથી હટાવવામાં નહીં આવે કે રિપેરિંગ કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ બની શકે છે, માટે તંત્ર વહેલી તકે જાગે અને જલ્દીથી આ રેલિંગને હટાવે અથવા તો રિપેરિંગ કરે તે ખૂબ જ જરૂરી છે। હવે જોવું એ રહ્યું કે સરકારી તંત્ર આ નાનકડું એવું કામ કરવામાં કેટલો સમય બગાડે છે। સુરતનું હજીરા પોલીસ મથક વિવાદમાં આવ્યું છે। ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી નહીં કરતા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। વિધવા મહિલા અને તેના માનસિક બીમારીથી પીડાતા બાળકને પરેશાન કરતી અરજી કરવામાં આવી હતી। રાજગરી ગામના સરપંચે માનસિક બીમારીથી પીડાતા દીકરાને ગાડી પાછળ બાંધી ઢસેડ્યો હતો। પોલીસે હજુ સુધી કાર્યવાહી નહીં કરતા કમિશનરની શરણ લઈ પરિવારે ન્યાયની માંગ કરી છે। વિધવા મહિલાએ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે। હું રાજગરી ગામનો રહેવાસી છું અને ઘટનામાં એવું છે કે અમારા ગામ મોહલ્લાનો એક છોકરો છે જે મેન્ટલ છે, છેલ્લા 2 વર્ષથી એમની દવા ચાલી રહેલી છે। અત્યારે જ્યાં ઠંડીના પ્રમાણ હિસાબે એમનું થોડું વધારે પ્રોબ્લેમ થયેલો હતો અને એમને સરપંચના ઘરે જઈ એમની ગાડીને કાચ તોડી નાખ્યો હતો અને એના ખુન્નસ રાખી અને ફૂલ ફેમિલીએ એમના ઉપર હુમલો કર્યો હતો, ઢોર માર માર્યો છે અને ત્યારે પછી એને બાઇક ઉપર ઘસરીને બી લઈ ગયા છે 500-600 મીટર જેવું। ગામના સરપંચ શ્રી ધનસુખભાઈ પટેલ, એમના મિસિસ રીનાબેન પટેલ, એમનો છોકરો કરણભાઈ પટેલ અને એમના છોકરાની વહુ નેહા પટેલ અને એમની છોકરી ટ્વિંકલ પટેલ। પોલીસે કારવાડીમાં અત્યારે જે બાઇક ઉપર ઘસરીને લઈ ગયેલો યશ પટેલ નામનો છોકરો હતો એને એરેસ્ટ કર્યો છે અને સબ જેલમાં બી નાખી દીધો છે અને આગળના બીજા બાકીના 5 જે ગુનેગાર છે એ અત્યારે ફરાર છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં માત્રી વિસ્તારમાં આવેલા શક્તિનગર નજીક દેવી પૂજક સમાજના સ્મશાનમાં પેશકદમી કરવામાં આવતા દેવી પૂજક સમાજના આગેવાનો અને લોકો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। લોકોએ જણાવ્યું હતું કે આ સ્મશાનની જગ્યા તેમના પૂર્વજો વખતની છે અને વર્ષોથી દેવી પૂજક સમાજ મૃતકો માટે દફનાવવાનું સ્મશાન આવેલ છે, જેમાં અવારનવાર અમુક લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે જગ્યા પર પેશકદમી કરી લેતા દેવી પૂજક સમાજને ભારે મુશ્કેલીઓ ભોગવી પડે છે, જેને લઈ દેવી પૂજક સમાજના લોકો દ્વારા માંગરોળ મામલતદાર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જગ્યા ખાલી કરવા માંગ કરવામાં આવી હતી।
આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અમે મામલતદારમાં. અમારું જો દેવી પૂજક સમાજનું સ્મશાન છે એ પૂર્વજો વખતનું છે અમારી પાસે, અને ત્યાં પેશકદમી અવારનવાર થયા રાખે છે. એના માટે અમે 100-150 જણા આવેદન પત્ર દેવા માટે આવ્યા છે અને સાહેબને આવેદન પત્ર ચીફ ઓફિસરને અને મામલતદારમાં દીધેલું છે. રક્તદાન એ જીવનદાન છે, જેથી દરેક સ્વસ્થ વ્યક્તિને બ્લડ ડોનેશન કરવું જોઈએ. એવા નિર્ધાર સાથે આરઆર કાબેલ ઇન્ડસ્ટ્રી દ્વારા 200 યુનિટમાં રક્ત એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે 12મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરમેન અને આરઆર કાબેલના ડાયરેક્ટરે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. आरआर केवल जैसा ये कहते हैं कि हर साल ब्लड डोनेशन कैंप करती रहती है. ये हमारा 12th कैंप है, 12वां ब्लड डोनेशन कैंप. और इसमें जैसे हर साल की तरह हमको लायंस क्लब ऑफ सिलवासा का सहयोग रहता है, और इस साल हमको HDFC बैंक से भी एक सपोर्ट आया है, जिसके जितने भी ब्लड डोनर्स हैं उनको एक मोटिवेट हो जाता है एंड सामने से चल के आते हैं ब्लड डोनर. लास्ट ईयर हमने करीब 180 बॉटल्स किया था, 186, और इस साल हमारा 200 का टारगेट है. यहाँ पे इसी आज के दिन है, आज जैसे वर्ल्ड वॉलंटियर सोशल है यहाँ एंड इकोनॉमिक डेवलपमेंट का डे है, जिस दिन हमने दिन रखा है 5 दिसंबर का. और हमारा जैसे वाघोड़िया में प्लांट है, वहाँ पे भी ब्लड डोनेशन कैंप होता है. સુરતના ખટોદરા વિસ્તારમાં ઈશિતા ફેશન નામના લેડીઝ કપડાના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં મોટી માત્રામાં કપડાનો જથ્થો બળીને ખાક થઈ જતા નુકસાની થઈ હતી. સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરત શહેર હંમેશા સફાઈમાં મોખરે રહ્યું છે. હાલમાં જ સુરત શહેરને સફાઈમાં બીજો નંબર મળ્યો છે. તેવામાં શિયાળો શરૂ થઈ ગયો છે અને ચૂંટણી પૂર્ણ થઈ જતા સુરત મહાનગરપાલિકાએ 9 ઝોનમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સાથોસાથ સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં જે જગ્યાએ બીમાર વ્યક્તિઓ દેખાયા તેમના તમામના લોહીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. શહેરના 9 ઝોનમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લા તેમજ ગંદકીવાળી જગ્યાએ તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ લોકોને સમજાવવાની સાથોસાથ તપાસ પણ હાથ ધરી હતી. આપણે સૌ જાણીએ છીએ તેમ સ્વચ્છતામાં સુરત હંમેશા મોખરે રહ્યું છે, અત્યારે બીજા ક્રમે છે. અને માનનીય કમિશનર સાહેબ અત્યારે જે આપણી સાથે આવ્યા છે, તો તેમની સૂચના મુજબ, મેડમની સૂચના મુજબ અત્યારે તમામ ઝોનની અંદર એક સંકલિત સફાઈ અને સાથે સાથે નાની નાની એક્ટિવિટી, એટલે કે પથ્થર રિસેટ કરવાના છે, રોડ નું કાર્પેટિંગ કરવાનું છે, અથવા ડ્રેનેજના કોઈ ઇસ્યુ હોય અથવા આકારણી ના હોય, અને સાથે સાથે વેક્ટર બોર્ડ, એ તમામ લોકો ભેગા થઈ અને રોજ સવારે એક સફાઈનું સંકલિત સફાઈનું આયોજન કરવાનું અને એની અંદર કામ કરવાનું. એની અંદર ઝોનના ઝોનલ ચીફ શ્રી અહીંયા રાંદેર ઝોનની અંદર ધર્મેશ મિસ્ત્રી સાહેબ છે, એમની નીચે જે છે ઝોનલ ઓફિસર સાહેબ, સાથે ડેપ્યુટી એમએચ અને એમની તમામની ટીમ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડ્રેનેજની ટીમ પણ કામ કરી રહી છે, સફાઈની ટીમ પણ કામ કરી રહી છે, ઇજનેરી વિભાગ દ્વારા પણ પથ્થર રિસેટની કામગીરી કરવામાં આવે છે, સાથે સાથે જે નકામો ડેબ્રિસ પડ્યો હોય તેના માટે પણ એક્ટિવિટી કરવામાં આવે છે, અને વેક્ટર બોર્ન વિભાગ દ્વારા એક ઝુંબેશ રૂપે અહીંયા તમામ જગ્યાએ ઘરે ઘરે બ્રીડિંગ શોધવાની કામગીરી કરવામાં આવે છે, અને જે જગ્યાએ ડેન્ગ્યુ અથવા મલેરિયાના સસ્પેક્ટેડ કેસ હોય ત્યાં પણ એક્ટિવિટી કરવામાં આવે છે. ભારતીય શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. સેન્સેક્સ 208 અંક ઘટી 62,626 અંક પર બંધ રહ્યો હતો, તો નિફ્ટી 58 અંક ઘટી 18,642 અંક પર બંધ રહ્યો હતો. હાલ બસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.